pidió. Dada Bhagwan na asim jay jay kar ho. Dada Bhagwan na asim jay jay kar ho. Jai Sachidanand. Jai Sachidanand. दादा भगवान नी 101मी जन्म जयंती महोत्सव निमित्ते आपणे बधा भेगा थया छीए। कविराज, दादा भगवान नी जन्म जयंती होई सके खरी? हूँ तमने बधाने प्रश्न पूछू छू, कविराज सहित बधाने पूछू छू, दादा भगवान नी जन्म जयंती होई सके खरी? ए जन्म मरण वाला हता कविराज? व्यवहार थी समझवा माटे छे આ બધું। એમ પટેલ જ્ઞાની પુરુષ ની હોય શકે? શું હોય શકે? કોણી હોય કે જે જ્ઞાની પુરુષ હતા એની હોય શકે? એટલે કનુ દાદાજી આપણને સવાર થી એમની સાંકેતિક ભાષામાં આજ કહેવા માંગે છે આપણને કે જે દાદા ભગવાન આજે સદ હે આપણી વચ્ચે નથી પણ વર્તમાન જ્ઞાની પુરુષ ને મૂકી ગયા છું એને ઓળખો તો તમારું કલ્યાણ થશે। એ જ દાદા ભગવાન છે, એ જ એમ પટેલ છે, એ જ મહાવીર છે, એ જ કૃષ્ણ છે ને એ જ રામ છે। તમામ જ્ઞાનીઓ ભૂતકાળમાં આ જ કહેલું છે, શ્રીમદ રાજચંદ્રએ પણ કહેલું છે, અમે આ કાળના રામ કે મહાવીર છે। એમને થયું નહોતું પણ જગતના લોકો એમને ઓળખે એટલા માટે એમ દાદા ભગવાને પણ આપણે ચરણવિધિમાં જ આવે છે। શેના માટે કહે છે કે તમારો જે સમર્પણ ભાવ છે, સમર્પણ કરવું એ ખરેખર ક્રિયા નથી, સમર્પણ કરવું એ ખરેખર શબ્દ નથી, સમર્પણ કરવું એ સતત ભાવની જાગૃતિ છે। શું છે? સતત ભાવની જાગૃતિ। કેમ જાગૃતિ છે? જો મન વચન કાયા ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ નામ અને નામની જો આપણે જ્ઞાની પુરુષને સમર્પિત ખરેખર કર્યા હોય, સમર્પણ ખરેખર કર્યા હોય તો શું આ પ્રકૃતિ ક્યારે માથું ઉચકે ખરી? અંદર કે બહારથી? એ અંદર ઉચકે છે, માટે આપણો સમર્પણ ભાવ પાકો નથી, બારે પણ ઉચકે છે। એટલે તમે જુઓ, હમણાં જ અમારે કેલનપુરની અંદર આપતો પુત્ર પણ હતા અને બોમ્બેના કેટલાક મહાત્માઓ હતા અને બીજા પણ કેટલાક મહાત્માઓ હતા, રાતના સમયે બહારના ભાગમાં બેઠા હતા દાદા ભગવાનના સત્સાનકની બહાર, અને એમાં વાત નીકળી જ્ઞાની પુરુષ માટે। મેં કીધું આપણે બધા દુષ્મ કાળના દુર્ભાગ્ય જીવો, પણ જ્ઞાની પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સદભાવી થયા। કેવા થયા? જ્ઞાની પુરુષ મળવા છતાંય તમે જુઓ કે જે જ્ઞાની પુરુષે આપણને જ્યારે જ્ઞાન આપ્યું છે ત્યારે આપણે કોઈ પણ લાયકાત નથી આપણામાં કવિરા, શું નથી? એ લાયકાત વગર આપણને દાદા ભગવાને જ્ઞાન આપ્યું છે। આજે આપણને જ્ઞાન પ્રાપ્ત થયા પછી વર્તમાન જ્ઞાનીની લાયકાત જોઈએ છે આપણે। શું જોઈએ છે? આ આપણા બુદ્ધિની વિપરીતતા કહેવાય। શું કહેવાય? દાદાજીએ બુદ્ધિ આપણી સમ્યક કરી છે। શું કરી છે? બુદ્ધિ શું કરી છે? સમ્યક કરી છે। પણ બુદ્ધિ જે આપણે લઈને આવ્યા છે, ડિસ્ચાર્જ બુદ્ધિ, કઈ બુદ્ધિ? ડિસ્ચાર્જ મન, ડિસ્ચાર્જ બુદ્ધિ, ડિસ્ચાર્જ અહંકાર, ડિસ્ચાર્જ ચિત્ત, એ વારે ઘડીએ માથા ઉચકે છે। શું કરે છે? અને એમાં પોતે પોતાનું જ અહિત કરી રહ્યો છે। શું કરી રહ્યો છે? ભૂતકાળમાં મેં કહેલું છે ક્યારે પાર્શ્વનાથ ને મહાવીરની કમ્પેર ના કરશો। શું કીધું? બંનેના ઉદય જુદા હોય, કેવા હોય? એક હોય શકે જ નહીં, બંનેની દશા એક હોય। શું હોય? ખ્યાલ આવ્યો? જીવન એક ના હોય, જેના જેવા કર્મ એવું એનું જીવન હોય। અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય
દાદા ભગવાન ના અસીમ જય જયકારો. લે વર્તમાન જ્ઞાની પુરુષ નું એક જ કહેવાનો સાર છે કે વર્તમાન જ્ઞાની પુરુષ જ્યાં સુધી પ્રત્યક્ષ છે ત્યાં સુધી આપણે બધા એમને ઓળખીએ, સમજીએ અને એમને એવા સમર્પિત થઈએ કે આપણે એમના જેવા થઈ જઈએ. શું થઈ જઈએ? એ પોતે કહે છે, દાદા ભગવાન પણ કહેતા હતા કે હરીફાઈ કરવી હોય તો અમારી કરજો કહે છે. શું કહેતા હતા? આ દાદા ભગવાનના શબ્દ કહું છું. આજે દાદાજી કણું દાદાજી પણ એ જ કહે છે કે તમારે બીજા લડવું હોય તો અમારી સાથે લડો કહે છે. શું કહે છે? બીજા સાથે શું લડો છો? વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. જ્ઞાનની સાથે લડવાથી જ્ઞાન પ્રગટ થાય, અજ્ઞાનની સાથે લડવાથી અજ્ઞાન પ્રગટ થાય. શું થાય? ખ્યાલ આવ્યો? એટલે આવા અદ્ભુત આપણા બધાનું સદભાગ્ય છે કે શાસ્ત્રોમાં પણ કહેશે કે આ કાળમાં તીર્થંકરો નથી, શાસ્ત્રોમાં પણ કહેશે કે આ કાળમાં તીર્થંકરો નથી, પણ આપણા બધાનું સદભાગ્ય છે કે આ ચર્મચક્ષુથી આપણને ભાવિ તીર્થંકરના દર્શન થાય છે. બાકી શાસ્ત્રોએ તો નિષેધ કર્યો છે. શું કર્યો છે? નિષેધ કર્યો છે. અને જેમ શૈલેષાનંદજી કહ્યું એ પ્રમાણે જ્ઞાની પુરુષને ક્યારેય બહારથી ઓળખાય નહીં. દીપકાનંદજીએ પણ કહ્યું એમની એક એક વાતો એમનો અનુભવનો નિચોડ હોય. શું છે? ઘણા બધા મહાત્માઓ ભૂતકાળમાં કહેતા હતા, વર્તમાનમાં પણ કેટલા મહાત્માઓ કહે છે, અમને કરુણ દાદાજીની વાતો બરાબર સમજાતી નથી. હું એમ કહું છું કે મહાવીરની વાત ના સમજાતી હોય તો શું મહાવીર ખોટા છે? કવિરાજ, મહાવીરની વાત મને ના સમજાય તો મહાવીર ખોટા છે? મારે પોતે તૈયાર થઈને બેસવાનું છે કે હે ભગવાન, હજુ આપનું સાનિધ્ય મળ્યું છતાં આપની વાત કેમ સમજાતી નથી, એ મારી કચાશ દૂર કરવાની હું આપને પ્રાર્થના કરું છું. એમ કરવાનું હોય કે સામે કહેવાનું કે આપની એમની વાત મને સમજાતી નથી? એ પ્રશ્ન થવો જોઈએ આપણને કે પોતાની જાત ઉપર થવો જોઈએ? પ્રશ્ન ક્યાં થવો જોઈએ? પોતાની જાત. જ્ઞાની પુરુષનો એક પણ શબ્દ અનુભવની બહાર હોતો નથી, એક શબ્દ. પણ એ અનુભવનો સાર વાળો શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે જો ખરેખર આપણે આ દાદા ભગવાનનું આ વિજ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે સમજ્યા હોય તો જ્ઞાની પુરુષની એકે એક વાત સમજાવી છે, એકે એક વાત. પણ ભૂતકાળની અંદર પણ દાદા ભગવાન કહેતા હતા કે અમે બધાને શું કર્યા છે? પોસ્યા છે. શું કર્યા છે? પોસ્યા છે. જ્ઞાન દૂધે બાળકો એ અમે પોસ્યા છે. શું કર્યા છે? અને વર્તમાન જ્ઞાની પુરુષ કરુણ દાદાજી કહે છે ભાઈ, અમને એમ થાય કે આ બાળકોને ક્યાં સુધી બાળકો રહેવા દેવા, હવે એમને આગળ લઈ જવા છે, એટલે ખખડાવવા પણ પડે. સાહેબ, ખ્યાલ આવી ગયો? જે મહેતા મારે નહીં એ ભણાવે પણ નહીં. ખ્યાલ આવ્યો? એટલે થોડા કડકાઈ થશે તો આગળ વધે છે. હે, એ તો એમની અટક છે. એટલે આપણે બધાએ સમજવાનું શું છે? આ પ્રસંગોમાં ભેગા થઈ છે, સમજવાનું શું છે કે જ્ઞાની પુરુષનો સમર્પિત ભાવ, જ્ઞાની પુરુષ માટે સમર્પિત ભાવ એટલે શું? જ્ઞાન અને જ્ઞાની ક્યારે જુદા હોઈ શકે નહીં, એ અવિભાજ્ય છે. કેવા છે? એમનામાં જ્ઞાન પ્રગટ થયું એટલે આપણે જ્ઞાની કહીએ છીએ. એમના દેહને જ્ઞાની નથી કહેતા આપણે. જ્ઞાન પ્રગટ થયું ત્યારે આપણે એમને જ્ઞાની તરીકે આઈડેન્ટિફાય કરીએ છીએ. તો જ્ઞાન અને જ્ઞાની જુદા ના હોય. તમે જ્ઞાનીને સમર્પિત થાવ એટલા તમારામાં જ્ઞાન પ્રગટ થાય, કારણ કે એ જુદા નથી. દાદા ભગવાનના અસીમ જય જયકારો, 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો. સમર્પિતતા એટલે શું? શેનું સમર્પણ કરવાનું છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે અત્યારે ડિસ્ચાર્જ છે ને પ્રગટ થાય છે વારે ઘડીએ સંજોગોને આધીને, એને સમર્પિત કરવાના છે. શું કરવાના છે? કે જ્ઞાની પુરુષે કહ્યું છે તે જ હું છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. ખ્યાલ આવી ગયો? અને કેવો શુદ્ધાત્મા? હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું.
હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, તે આ સમર્પિત થવાથી અંદર જ્ઞાન બધું ખુલતું જશે. કૃપા દ્રષ્ટિ હંમેશા પ્રત્યક્ષની જ હોય, પરોક્ષની ના હોય. કોઈ દિવસ જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી કામ કરે, દેહ ના હોય પછી કામ ના કરે. શું ના કરે? કૃપા પ્રત્યક્ષની હોય, પરોક્ષની ના હોય. પ્રત્યક્ષ પરોક્ષ પાસે શ્રદ્ધા હોય આપણી, શું છે, અને જેવી જેની શ્રદ્ધા હોય એટલું કામ કરે. પણ પ્રત્યક્ષ તો શ્રદ્ધા જ નહીં, એમની કૃપા કામ કરે. શું કરે? જ્યાં સુધી દેહ હોય, જ્યાં સુધી શ્વાસ લેતા હોય જ્ઞાની પુરુષ, ત્યાં સુધી કૃપા હોય. પછી કૃપા ના હોય પછી આપણી જેવી શ્રદ્ધા એવું આપણને ફળ મળે, એ આપણી શ્રદ્ધાનું પરિણામ છે. પછી એ કશું ના કરી શકે. આજે મહાવીર પાસે, મહાવીર ઉપર ગમેલી શ્રદ્ધા રાખું તો મહાવીર મને કશું ના કરી શકે, ખાલી મારી શ્રદ્ધા મને કામ કરે. શું કરે? પણ જો મહાવીર હાજર હોય તો એ પોતે કામ કરે. શું કરે? હાજર હોય તો એ કામ કરે. વાત સમજાય છે ને? એમ જ્ઞાની પુરુષ વારંવાર આપણને આજ કહેવા માગે છે કે અમે છીએ ત્યાં સુધી કામ કરી લો. એટલે કે આ બધા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ના જે અંદર ઉછાળા મારે છે, અને એ ઉછાળાને કારણે આપણે જ્ઞાની પુરુષને યથાર્થ રીતે સમજી શકતા નથી. ન સમજવાથી આપણે યથાર્થ રીતે જ્ઞાની પુરુષને જ્ઞાની પુરુષ તરીકે પામી શકતા નથી, અને જ્ઞાની પુરુષને ન પામવાથી પોતાને જ જ્ઞાન સમજાતું નથી. કારણ કે મેં પહેલા જ કીધું કે જ્ઞાન અને જ્ઞાની એ બંને અવિભાજ્ય અંગો છે. કેવા છે? સમર્પણ તો બહુ મોટી વસ્તુ છે. જ્ઞાની પુરુષે આપેલી 5 આજ્ઞા એ મોક્ષ માર્ગ માટે છે, અને જ્ઞાની પુરુષે આપેલી પ્રત્યક્ષ કોઈ પણ પ્રકારનું એમનું વાક્ય એ આજ્ઞા સ્વરૂપે જે દિવસે આપણે લઈશું ને એ દિવસે આપણે લઘુત્તમ થઈશું, અને જે વ્યવહારમાં લઘુત્તમ થયો એ જ નિશ્ચયમાં ગુરુત્તમ થશે. એમનું એક પણ વેણ એ આપણને આજ્ઞા લાગવું જોઈએ. શું લાગવું જોઈએ? ત્યારે તમે વ્યવહારમાં લઘુત્તમ થશો, અને વ્યવહારમાં લઘુત્તમ થશો તો નિશ્ચયમાં ગુરુત્તમ થશો. આજે જ્ઞાની પુરુષનું એક પણ વાક્ય એ આપણને જો એમના માટે કોઈ નેગેટિવિટી બતાવતું હોય, જ્ઞાની પુરુષ સાથે જો આપણે એડજસ્ટ થઈ શકતા ના હોય આપણી દ્રષ્ટિથી, આપણા સ્વભાવથી, આપણા મનથી, બુદ્ધિથી, તો તમે જગતમાં કોની સાથે એડજસ્ટ થશો? સમજાય છે? જો જ્ઞાની પુરુષની અંદર આપણને ભૂલ દેખાય તો તમને આ જગતમાં કોની ભૂલ નહીં દેખાય. એ તો કોણ? જેને આપ્યું ભાન નહીં તેને સદા પ્રણામ. જેને આપણને ભાન આપ્યું છે એની જ આપણને ભૂલ દેખાય તો બીજા કોને નહીં દેખાય? એમની આગળ તમે માથું ઉચકશો, જગતમાં કોની આગળ તમે માથું નહીં ઉચકો? એ તો કહો મને. તો માથું ઉચકવું એ લઘુત્તમ પણ છે કે ગુરુત્તમ પણ છે? તો વ્યવહારમાં લઘુત્તમ હોય એ જ નિશ્ચયમાં ગુરુત્તમ થાય. ને લઘુત્તમ એટલે શું છે? સમર્પણ. શું છે? હા, જ્ઞાની પુરુષ શું કહે છે જોવાનું નથી, એ જે કહે એને આપણે 100% સિન્સિયર થવાની જરૂર છે. શું જવાની જરૂર છે? કયા આશયથી કહે છે એ જોવાની જરૂર નથી આપણે, કારણ કે આ મનોચન કયા તો સોંપી દીધા છે. હવે આ તો સાધન થઈ ગયું. શું થઈ ગયું? માલિકી ભાવ ખલાસ થઈ ગયો. હવે શું થઈ ગયું? હવે ટ્રસ્ટી છીએ આપણે. શું છે? માલિક નથી. માલિક હોય તો આપણે ડિસિઝન લઈએ. શું લઈએ? કે આમ કરવું છે કે આમ નથી કરવું. હવે તો ટ્રસ્ટી છે. ખ્યાલ આવી ગયો? તે જ્ઞાની પુરુષે સમર્પિત કર્યા પછી આપણને ટ્રસ્ટી તરીકે સોંપ્યો છે. માટે એટલે આ આખો જે ભાગ છે, આ 101મી જન્મ જયંતિ મને 2 દિવસથી અંદર થતું હતું. શું થતું હતું? કે દાદા ભગવાનની જન્મ જયંતિને કોણી પણ 2 દિવસથી. કેટલા દિવસથી? હું અમદાવાદથી નીકળ્યો ત્યારે થતું હતું અંદરથી. આટલા બધા પ્રોગ્રામ ભવ્ય રીતે થાય છે, પણ મને એમ થાય કે આજે તમને કોઈ લોજિકલ પ્રશ્ન પૂછશે ને બહાર જઈને તો તમે ભોઠા પડી જશો. સાહેબ, એક બાજુ દાદા ભગવાનને એમ કહો છો કે દેહ સ્વરૂપે ના હોય એ તો જીવ માત્રની અંદર છે જ્ઞાન દર્શન સ્વરૂપે, અને બીજી બાજુ તમે એમ કહો દાદા ભગવાનની 101મી જન્મજયંતિ ઉજવીએ છીએ. શું કહીએ આપણે? વ્યવહારથી કહેવાનો વાંધો નહીં, પણ અંદરથી તો સમજણ સાચી હોવી જોઈએ ને, કે ના હોવી જોઈએ? આવશે. એટલે ટૂંકમાં મારો સમય પૂરો થાય છે. ટૂંકમાં એક જ કહેવાની વાત છે આપણે બધાએ, આપણા બધાએ માટે, કે આપણામાં જેટલું પણ વર્તમાન જ્ઞાની માટેની સમર્પણની જે કચાશ છે, હે દાદા ભગવાન, આ 101મી જન્મ જયંતિની અંદર અમારા બધાની કચાશ આપના સમર્પણવાળી જે છે કચાશ એ નીકળી જાય, એવી દાદા ભગવાન અને વર્તમાન જ્ઞાની પુરુષને પ્રાર્થના કરીએ છીએ. દાદા ભગવાન.